फर्स्ट फ्रूट वन मोर्निंग अंग वेट ऑन होर्स बेक टू द कंट्री साइड एक सवार राजा घोड़ा पर सवार थी नगर यात्रा निकल ही केम टू द विलेज

ખૂબ મહેનત કરી રહ્યા હતા ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ વાય આર યુ પ્લાન્ટિંગ ધી સેપલિંગ્સ સુપ્રભાત મારા મિત્ર શા માટે તમે આ છોડવા વાવી રહ્યા છો ધીસ સેપ્લિંગ્સ વિલ બી બિગ ટ્રીસ ઇન 10 ઓર 15 યર્સ ધે વિલ બેર ફ્રૂટ ધેન આ છોડવાઓ 10 થી 15 વર્ષમાં મોટા વૃક્ષ થઈ જશે પછી તે ફળ આપશે

તમે લોકોને ચાહો છો તેથી તમે સારા માણસ છો મહેરબાની કરીને તમે આ પૈસાની થેલી રાખો કારણ કે મને તમારું કામ અને વિચારો બહુ જ ગમ્યા થેન્ક યુ ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ આ પાર સાહેબ આ પૈસાની થેલી મારા નાના વૃક્ષનું પ્રથમ ફળ છે Activity 5. Science and our life. Today is 28th February. Ajay 28th February chhe. It is World Science Day. Aajay Vishwa There is science exhibition in Karthik School. Karthik ni ek vignan pradarshan The Math Science Club of the school is in charge of the exhibition. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે મમ્મી હરિયપ મમ્મી ઝડપ કરો આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ યસ બિકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલસો ફોર યુ હા કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ ફોર મી મારા માટે યસ ફોર યુ ટુ હા તમારા માટે પણ ઓકે વી હેવ ઓલરેડી યોર સ્કૂલ સારું આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ વાવ બધા જ માતા પિતા આવ્યા છે વોટ એન એટમોસ્ફિયર ઓફ ધી સ્કૂલ શું વાતાવરણ છે શાળાનું

ટુ ધી એગ્રીકલ્ચર સેક્શન કૃષિ વિભાગમાં પર્યાવરણના વિભાગમાં જઈશું એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધી હેલ્થ સેક્શન અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું લેટ્સ ગો ચાલો જઈએ ઓકે સારું હેલો પ્રાચી વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ તારો પ્રોજેક્ટ શાના વિશે છે હેલો કાર્તિક હેલો આન્ટી હેલો માસી માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી હાઇડ્રોપોનિક્સ વિશે છે વોટ ઇઝ ધેટ તે શું છે નાઓ ડેઝ બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન વી હે નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી દેર ફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર દેટ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો ઇન ધીસ મેથડ વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ તેની મદદથી છોડ ઉભા રહી શકે છે આફ્ટર દેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિયેટ ડિસ્ટન્સ ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે એન્ડ ધેન ગિવ ધેમ વોટર અને પછી તેમને પાણી આપો વી કેન ઓલસો યુઝ પીવીસી પાઇપ્સ આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રુટ્સ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા તે ખરેખર અદ્ભુત યોજના છે થેન્ક યુ પ્રાચી આભાર પ્રાચી

હેલો કાર્તિક હેલો આંટી હેલો હે વોટ ઇઝ પ્રોજેક્ટ 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 હે તારો વિશે છે ધ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ પ્રોજેક્ટનું નામ છે બામ્બુ અને કેળા શ્રેષ્ઠ છે રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ ધેર આર મેની યુઝિસ ઓફ ઇટ ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ દેર ફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજ બામ્બૂ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે વી કેન મેક મેની થિંગ્સ લાઈક ફેન્સીઝ ફિશિંગ રોડ રાફ્ટ્સ બાસ્કેટ ફર્નિચર એક્સેટ્રા આપણે વાળ માછલા પકડવા માટેની લાકડીઓ તરાપા ટોપલીઓ ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ

અબ ધ બામ્બુ દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે ધ સ્ટેમ ઇઝ હોલો ધ જોઈન્ટ્સ સાંધા વચ્ચે બામ્બુ પોલું હોય છે સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ તેથી આપણે વગાડી શકીએ છીએ પિક્ચર્સ આ ચિત્રો જુઓ વોટ અબાઉટ ધ બનાના ટ્રી વિશે શું યસ બનાના ટ્રી ઇઝ ઓલસો વેરી યુઝફુલ હા કેળા પણ બહુ ઉપયોગી છે બીકોઝ ઇટ્સ લીવ પ્લાર્સ રંગ્સ એન્ડ ફાઈબર આર ઇમ્પોર્ટન્ટ કારણ કે તેના પાન ફૂલ થડ અને રેસા મહત્વના છે બનાના લીવ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ કેળાના પાન મોટા લવચીક અને જલાભેદ્ય હોય છે સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ પેપર્સ એન્ડ ડિશિસ તે વાટકા કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે રિયલી યુઝફુલ આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના ખરેખર ઉપયોગી મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ ઇઝ ઇટ ટ્રુ શું તે સાચું છે યસ ઇટ ઇઝ રાઈટ હા તે સાચું છે નેપાલ ઇઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ગ એન ઇન્સ્ટિટ્યુટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર નેપાળી કાચો માલ રગમાર્ગને આપે છે જે બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વી ઇન્ટરનેશનલ તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે છે મેક બનાવે હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે ઇન તમિલનાડુ વ્યુઅર્સ વ્યુ ફાઈબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ તમિલનાડુમાં વણકરો કેળાના રેસા વણીને સાડી બનાવે છે

વિશે છે હે કાર્તિક હેલો આંટી હે કાર્તિક હેલો માસી માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ સંપત્તિ વિશે છે હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર દેન એડ ફ્લેવર ટુ ડિશ વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે સી ધ ચાર્ટ આ ચાર્ટ જુઓ સ્પાઈસ ડિક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે ઇલાયચી ધ ઓઇલ ઓફ કાર્ડેમોમ સીડ્ઝ ઇઝ યુઝ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટુથેગ ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે શતાવળી ઇટ્સ લીવ્ઝ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝ ફોર મસાજ ઇન બ્રેઇન ડિશીઝ તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે ગાર્લિક લસણ ડિસ્ટ્રોયસ કેન્સર સેલ્સ કર્કરોગના કોષનો નાશ કરે છે અંજના ગુડ વર્ક અંજના ખરેખર સરસ કામ છે આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું થેન્ક યુ સો મચ ખૂબ આભાર માય પ્લેઝર આન્ટી મને આનંદ થયો માસી લેટ્સ ગો મમ્મી ચાલો મમ્મી વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે

Listen to the following poem. Let's have fun. Sam I am has a plate of delicious food for someone to eat. But is there anyone who likes green eggs and ham? Would you, could you, in the rain? I would not, could not, in the rain. Not in the dark, not on a train, not in a car, not in a tree. I do not like them. Sam, you see. Not in a house, not in a box. Not with a mouse, not with a fox. I will not eat them here or there. I do not like them anywhere. You do not like green eggs and ham? I do not like them, Sam, I am.